જય સ્વામિનારાયણ આપણે તેરમું પ્રકરણ શીખીએ છીએ ગુણાકાર અને ભાગાકારની રીતો એની અંદર જે આપણે કોષ્ટકમાંથી જે વ્યવહારિક દાખલા પૂછાય કે કોષ્ટક આપ્યું હોય ને એમાંથી પછી ગણતરી કરવાના જે દાખલા કે એવા દાખલા આપણે જોઈ લીધા અને શીખી લીધા છે અને ગુણાકાર ભાગાકારની રીત જે છે એ તો શીખી જ લીધી છે આપણે બરાબર બંને રીત શીખી લીધી ગુણાકારમાં રેગ્યુલર રીત અને બોક્સવાળી રીત ભાગાકારની અંદર રેગ્યુલર રીત ભાગફળ અને શેષવાળી રીત અને એક બીજી જે એમાં ઝીરો મૂકવાના હતા એવાળી રીત બરાબર એ બંને ગુણાકાર અને ભાગાકારની જે નોર્મલ જે બે ત્રણ રીત છે એ આપણે બધી શીખી લીધી છે હવે આ ચેપ્ટરમાં આગળ વ્યવહારિક દાખલા ખાસ કરવાના આવશે બરાબર છે એટલે કે વ્યવહારિક જીવનમાં આપણને આ ગુણાકાર ભાગાકારનો કેવી રીતે ઉપયોગ થાય છે એ આપણે સમજી શકીએ છીએ અને તમારે પણ કદાચ ઇન કેસ આવો કોઈ પ્રસંગ બને કે આવી રીતે કંઈક ગણતરી કરવાની આવે તો તમને પણ તરત લાઈટ થવી જોઈએ કે શું શું પડે તમને કે હા આમાં ગુણાકાર કરવો પડશે કે સરવાળો આવશે ભાગાકાર બાદ બાકી એ જે પણ ક્રિયા આવે એ તમને તરત ખબર પડી જાય બરાબર છે તો આપણે હવે સદેપોથીની અંદર આવી છીએ પ્રશ્ન નવ એની શરૂઆત કરીશું આપણે આગળના જે દાખલા હતા એમાંથી મેં તમને થોડાક દાખલા જાતે કરવા આપ્યા હતા અને બીજા મેં ગણાયા હતા તો એ તમે જાતે લખી દીધા હશે તમને સમજાઈ પણ ગયું હશે બરાબર છે હવે જોઈએ પ્રશ્ન નવ જેનું ટાઇટલ છે નીચેના દાખલા ગણો પહેલો દાખલો એક ફેક્ટરીમાં એકસો ચુમ્બોતેર કામ કારીગરો કામ કરે છે દરેક કારીગરને બોનસના પાંચસોને સડસઠ આપવાના હોય તો બોનસ વેચવા કુલ કેટલી રકમ જોઈશે બરાબર છે ફેક્ટરીમાં કારીગરો છે એકસો ચુમ્મોતેર બરાબર બોનસ પાંચસો સડસઠ રૂપિયા એમને આપવું છે એટલે સિમ્પલ એકને તમે આપો તો પાંચસો સડસઠ પણ વધારે જેને આપવાનું છે કે પાંચસો સડસઠ વધતાં પાંચસો સડસઠ વધતાં પાંચસો સડસઠ એવું કરવાના બેસાય ડાયરેક્ટ શું કરવું પડે શોર્ટ રીત મીન્સ ડાયરેક્ટ એનો ગુણાકાર કરવો પડશે બરાબર છે તો હું અહીંયા લખીશ ગુણાકાર કે પાંચસો છોતેર રૂપિયા ગુણ્યા એકસો ચુમ્બોતેર કારીગર બરાબર છે તો હવે આપણે આનો ગુણાકાર કરશું પહેલાં એકનો વારો આવે એટલે બે ઝીરો ઝીરો મૂકી દેવાના હવે એક સિત્તા સાત એક છ એક પંચા પાંચ વધતા સાતનો વારો એક સૂન મૂકવાની સિત્ત્યુ સિત્ય ઓગણપચાસ વદ્દી ચાર સાત પંચા પાંત્રીસ પાંત્રીસ ને ચાર ઓગણચાલીસ વધતા ચારનો વારો સાત ચોક અઠ્યાવીસ વદ્દી બે છ ચોક ચોવીસ સોરી અહીંયા મિસ્ટેક થઈ છે સીધું સીધું ઓગણપચાસ વદ્દી ચાર અહીંયા આવશે સોરી સોરી બરાબર પછી સાત છ બેતાલીસ બેતાલીસ ને ચાર છેતાલીસ છેતાલીસનો છગડો વદ્દી ચાર સાત પંચા પાંત્રીસ પાંત્રીસ ને ચાર ઓગણચાળીસ બરાબર છે હવે થયા હવે સાત અઠ્યાવીસ વધી બે ચાર છ ચોવીસ ને બે છવ્વીસ વધી બે ચાર પંચા વીસ ને બે બાવીસ બરાબર છે તો હવે આનો સરવાળો જોઈએ કે આઠ નવ ને છ પંદર વધી એક સાત ને એક આઠ આઠ ને છ ચૌદ ચૌદ ને બે સોળ વધી એક છ નવ ને એક દસ ને સોળ સત્તર અઢાર વધી એક પાંચ ત્રણ આઠ ને એક નવ અઠ્ઠાણું હજાર છસો ને અઠ્ઠાવન રૂપિયા જોઈએ બરાબર છે તો અહીંયા લખીશું આપણે કે ફેક્ટરીમાં કુલ અઠ્ઠાણું હજાર છસો અઠ્ઠાવન રૂપિયા બોનસ માટે જોઈએ બરાબર છે આવી રીતે હવે આગળ એક ચોરસ બાગની લંબાઈ વીસ મીટર છે હવે દિનેશભાઈએ આ બાગમાં માટી પાથરવાનું કામ એક ચોરસ મીટરના સો રૂપિયા રાખ્યું તો કેટલા રૂપિયા મળશે બગીચાની લંબાઈ આપી છે બરાબર બગીચામાં માટી પાથરવાની તો આપણે યાદ આવવું જોઈએ કે માટી પાથરવાની હોય તો બગીચો છે ચોરસ તો એની વચ્ચે પાથરવાની હોય કે બોર્ડર પર તો કે માટી વચ્ચે પાથરવાની વચ્ચે પાથરવાની હોય તો આપણે એનું પહેલાં ક્ષેત્રફળ શોધવું પડે તો ખબર પડે ને અહીંયા ચોરસ મીટર આપે છે બરાબર ક્ષેત્રફળ આપણે શોધીશું તો એને ખબર પડશે કે એને કેટલા રૂપિયા થશે બરાબર તો હું અહીંયા લખીશ કે ચોરસ બાગનું ક્ષેત્રફળ તમને એમ થશે કે ગુણાકારના દાખલામાં કેમ ક્ષેત્રફળ આવી ગયું કેમ પણ એવું નહીં વિચારવાનું આની અંદર પણ ગુણાકાર આવે છે ક્ષેત્રફળના સૂત્રમાં એટલે એ લોકોએ દાખલો મૂક્યો છે બરાબર તો ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે વીસ ગુણ્યા વીસ તો બે દુ ચાર ને બે મીટર ચારસો ચોરસ મીટર બરાબર આ તો થયું બગીચાનું માપ બરાબર હવે એક ચોરસ મીટર હોય તો સો રૂપિયા એને મળે બરાબર માટી પાથરવાનું કામ એટલા રૂપિયા આપવા પડે બરાબર તો હું અહીંયા લખીશ કે એક ચોરસ મીટરમાં સો રૂપિયા તો હવે ચારસો ગુણ્યા સો બરાબર ચાર એકાદ ચાર ને પાછળ ચાર મીંડા એટલે કે ચાલીસ હજાર રૂપિયા થશે માટી પાથરવાનું કામ બરાબર છે આવી રીતે હવે આગળ એક વેપારી પાસે ઓગણીસો ને ચુમ્માલીસ નારંગી છે એક બોક્સમાં નવ નારંગી ભરે તો કેટલા બોક્સ ભરી શકાશે બરાબર છે તો સિમ્પલ નવ નારંગી એક બોક્સમાં ભરવાની આટલી બધી છે તો સરખા ભાગે એને વહેંચવાની છે તો શું કરવું પડશે ભાગાકાર બરાબર છે તો હું એ લખીશ ઓગણીસો ચુમ્માળીસ ભાગ્યા નવ તો નવ દુ અઢાર જીરો એક ઉપરથી ઉતાર્યા ચાર ચૌદ નવ એકા નવ ચૌદમાંથી નવ જાય તો વધે પાંચ ઉપરથી ઉતાર્યા ચાર ચોપન નવ છોપન ઝીરો ઝીરો શું થયું બસો ને સોળ બોક્સ બરાબર છે તો એનું વાક્ય રીતે આવશે કે વેપારીને બસો ને સોળ બોક્સ ભરાશે બરાબર આગળ એક રાહત સમિતિ એકસોમાં એકસો આઠ સભ્યો છે હવે દરેક સભ્યએ ફાળામાં પંચોતેર રૂપિયા આપ્યા એટલે એક સભ્ય પંચોતેર આપે તો એકસો આઠ સભ્યના પંચોતેર 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 એટલે ગુણાકાર કરવાનો બરાબર ચલો અહીંયા જ દાખલાની ખબર પડી ગઈ હજુ આગળ કંઈક કહે છે કે એકથી થયેલી રકમ છત્રીસ ગરીબ વ્યક્તિઓને સરખે ભાગે વહેંચવામાં આવી તો દરેકને કેટલી રકમ મળશે બરાબર છે હવે શું થયું પહેલાં ગુણાકાર કરવાનો પછી શું કરવાનું સરખે ભાગે ગરીબને વહેંચવાની છે તો જે જવાબ આવે એમાંથી છત્રીસ ગરીબના ભાગ પાડવાના એ લોકોને વહેંચવાનું છે એટલે ભાગાકાર કરવો પડશે બરાબર બે પ્રક્રિયા એક સાથે આવી પહેલાં ગુણાકાર પછી ભાગાકાર તો અહીંયા આપણે લખીશું એકસો ને આઠ સભ્યો ગુણ્યા પંચોતેર રૂપિયા એકમની સોન આઠ સિત્તા છપ્પન વદ્દી પાંચ પાંચ નીચે ઉતરે સાત એકા સાત વત્તા પાંચનો વારો આઠ પંચા ચાલીસ વધી ચાર એ ચાર અહીંયા નીચે ઉતરશે પાંચ એકા પાંચ હવે અહીંયા ઝીરો છ ચાર દસની સૂન વધી એક પાંચ દસને એક અગિયાર વધી એક આઠ એક્યાસી બરાબર આઠ હજાર સો રૂપિયા થયા હવે શું છે છત્રીસ ગરીબને સરખે ભાગે વેચતા એટલે આઠ હજાર સો ભાગ્યા છત્રીસ આ રીતે ગણતરી આવે બરાબર હવે તમે છત્રીસ કરો તો છત્રીસ એકા છત્રીસ છત્રીસ દુ બોતેર બરાબર છે તો છત્રીસ દૂ બોતેર ભાગ ચલાવીએ તો એક્યાસી માંથી જાય તો વધે ફરીથી એવું કરવું પડશે અને છત્રીસ કરીએ તો એ સો ઉપર જતા રહે બરાબર એટલે છત્રીસ દુ બોતેર ફરીથી ભાગ ચલાવીએ બાદ બાકી દસ માંથી બે જાય તો આઠ અને આઠમાંથી સાત જાય તો એક અઢાર ઉપરથી ઉતારી સોન એકસો ને એસી તો છત્રીસનું ઘડ્યું છત્રીસ પંચા એકસો ને એસી થાય બરાબર તો છત્રીસ પંચા એકસો એસી બરાબર તો બસો પચીસ રૂપિયા એટલે દરેક ગરીબને બસો પચીસ રૂપિયા ભાગમાં આવશે બરાબર છે એવી રીતે હવે આ ઘણા બધા દાખલા એકદમ ઇઝી અને આ ટાઈપના જ છે જો બાર દીને ત્રણ હજાર એકસો બાળકોએ ભાગ લીધો હવે દરેક શાળામાંથી પચીસ બાળકોએ ભાગ લીધો હોય તો કેટલી શાળામાંથી ભાગ લીધો હશે બરાબર તો આમાં ટોટલ બાળકો કીધા છે ને એક શાળાના બાળક કીધા છે તો શાળાની સંખ્યા શોધવાની છે તો એમાં શું કરવું પડશે ભાગાકાર બરાબર હું અહીંયા ડાયરેક્ટ લખું છું તમે જાતે કરી શકશો બરાબર છે પછી આગળ એક થેલીમાં એક્યાસી લખોટી ભરી શકાય તો આઠ હજાર બસો ને બાવન લખોટી ભરવા કેટલી થેલી જોઈશે ને કેટલી લખોટી વધે હવે આ વધે વાળો જે દાખલો આવે ને કેટલી ભરાશે ને કેટલી વધે તો એમાં ભાગાકાર હોય અને વધે મીન્સ જે શેષ જે આવે ને એ ભાગાકારમાં વધે એવી રીતે આવે ઉપરનો જે જવાબ આવે એટલી થેલી ભરાશે અને નીચે જે શેષ વધીને એટલી લખોટી એક્સ્ટ્રા બાકી રહેશે એવું કહી શકીએ એટલે આમાં પણ ભાગાકાર કયો ભાગાકાર શેષવાળો ભાગાકાર બરાબર છે હવે આગળ એક શાળાના શાળામાં દાન પેટે ત્રણ હજાર બાવન રૂપિયા આવ્યા હવે બત્રીસ બાળકોને વહેંચ્યા બરાબર તો કેટલા રૂપિયા વધ્યા અને કેટલા રૂપિયા આવે અને કેટલા રૂપિયા બાકી વધે ફરીથી ભાગાકાર કરવાનો બરાબર છે પછી આગળ એક સરકારી સહકારી મંડળીએ ઓગણીસો ને એકસઠ થયેલી ખાતર મંગાવ્યું હવે ટેમ્પામાં સાડત્રીસ થયેલી જ ખાતર આવી શકે છે તો ટેમ્પાને કેટલા ફેરા કરવા પડશે બરાબર ફેરા કરવાના જેક સાંથે સાડત્રીસ જ આવે છે તો ફરીથી શું કરવાનું ભાગાકાર મતલબ આ પેજના બધા દાખલા છે ને એ ભાગકાંડના જ છે એટલે તમે જાતે પણ કરી શકો છો કદાચ તમને હોમવર્કમાં છે તો હોમવર્કમાં કદાચ હું ગણીને આપું અને કદાચ તમને જાતે પણ કરવા આપું પણ તમને આવડવા જોઈએ બરાબર છે હવે જો પાછળનો પ્રશ્ન છે એ થોડોક અલગ પ્રકારનો છે બરાબર છે એમાં થોડુંક તમારે વધારે ધ્યાન આપવાની જરૂર છે હવે આ પ્રશ્નમાં જુઓ ખાલી ખાના ભરો હવે ખાલી ખાના ભરવાના કેવી રીતે હવે જો તમને જવાબમાં ખાલી ખાના આપ્યા ને તો આપણે ગણતરી કરીને જવાબ મેળવી શકીએ પણ સવાલમાં ખાલી ખાના આપ્યા તો કેવી રીતે ભરવાના તો એમાં છે થોડુંક વિચાર કરી કરીને ભરવાનું છે તો તમને આવડી જશે બરાબર જેમ કે પહેલું છે ત્રણસો સત્યાવીસ ગુણ્યા ચાર પછી ખાલી જગ્યા તો પહેલાં ચારનો ગુણાકાર નહીં હોય તો એકમની સૂન પછી સાત ચોક અઠ્યાવીસ વધી કેટલી આવે બે બરાબર હવે ચાર દુ આઠ આઠ ને બે દસ તો દસની સૂન અને વધી એક આ રીતે ગણતરી થાય અને ચાર તરી બાર ને એક તેર બરાબર તો આ જીરો આપણા રાઈટ છે હવે અહીંયા પાંચ આવ્યા તો એવી કઈ સંખ્યાનો ગુણાકાર સાત જોડે કરીએ કે એકમમાં પાંચ આવે તો વિચારો કે સાત કા સાત સાત દુ ચૌદ સાત તરી એકવીસ સાચો સાત પંચા પાંત્રીસ થાય બરાબર તો ધારો કે આપણે અહીંયા પાંચ મૂકીએ તો સાત પંચા પાંત્રીસ પાંત્રીસનો પાંચડો વધી ત્રણ હવે પાંચ દુ દસ દસ ને ત્રણ તેર બરાબર તો તગડો અહીંયા વધી ઉપર પાંચ તરી પંદર પંદર ને એક સોળ છે હા તો મતલબ પાંચ અહીંયા ઓકે છે હવે આ ત્રણ બરાબર છે કે નહીં આપણે જોઈએ તો હવે આ સરવાળામાં આપણને ફાઇનલ ખબર પડશે કે આ બે રકમને આ રકમ આપણે સાચી છે કે નહીં તો જુઓ જીરો પ્લસ પાંચ પાંચ આઠ ને ત્રણ અગિયાર વધી એક છ ને એક સાત બરાબર ત્રણ ને એક ચાર ને એક ઓકે એકદમ સિમ્પલ તમને જાતે પણ તમે મતશો ને તો તમને આવડશે અને બહુ જ મજા આવશે બરાબર છે એ ટાઈપના એકદમ ઇઝી ઇઝી દાખલા છે હવે જો સાતસો ત્રેસઠ હવે આઠ આયા બોતેર તો કેટલા અઠ્ઠા બોતેર થાય સિમ્પલ નવ અઠ્ઠા બોતેર તો અહીં લખી દેવાનું નવ નવ અઠ્ઠા બોતેર બાદ બાકી ચાર ઉપર અહીં ત્રણ છે તો શું ઉતાર્યું હોય ત્રણ જ ઉતાર્યા હોય બરાબર અને છત્રીસ તો નવના ઘડે એમ છત્રીસ ક્યારે આવે તો નવ ચોગ છત્રીસ આ રીતે બરાબર એટલે ભાગાકાર પણ ઈઝી છે ગુણાકાર પણ ઈઝી છે એટલે તમારે ટ્રાય પણ કરવાનો છે હું પ્રેક્ટિસ વર્કમાંથી પણ તમને ગણવા આપીશ એનો પણ ટ્રાય કરવાનો છે બરાબર છે અને આ જે વ્યવહારિક દાખલા મેં તમને કીધા ને અહીંયા ગણતરીના સપોઝ પ્રેક્ટિસ વર્કમાંથી હોમવર્ક આવશે ને તો આ દાખલા હું તમને ગણીને મોકલીશ પણ જો પ્રેક્ટિસ વર્કનું હોમવર્ક નહીં આપવું ને તો એ દાખલા તમને જાતે હું ગણવા આપીશ બરાબર છે તો આજે આપણે આ અહીં સુધીનો પ્રશ્ન રાખીએ છીએ પછી પ્રશ્ન અગિયારમાં પણ કંઈક આ રીતનું અલગ જ ટાઈપનું છે તો એ પ્રશ્ન અને ચાલો ગૃહ કાર્યના પ્રશ્નો એ બધા પછી આપણે હવે પછીની વિડીયોમાં જોઈશું અને હા પ્રેક્ટિસ વર્ગની અંદર વ્યવહારિક દાખલા છે એટલે આપણે એક બે વિડીયોમાં તો એવું થશે કે એ વ્યવહારિક દાખલા આપણે ગણવાના થશે બરાબર છે તો આગળનો પ્રશ્ન હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ